नमस्कार दर्शक मित्रों, आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर नाखी अत्यार सुधीना मुख्य समाचारों पर। गुजरात में पण पाटीदारों ने अनामत आपो कहूं विठ्ठल रादड़िया। श्री भागवत विद्यापीठ में तारीख 2 मार्च थी योजाशे पाठोत्सव। यूनिटी ऑफ परशुराम द्वारा योजनारी बैठक में वसुबेन त्रिवेदी, जागृतिबेन पंड्या सहित महानुभावों ने अपायु आमंत्रण। विद्यार्थियों में व्यक्तित्व विकास माटे स्काउट गाइड संगठन महत्वनु कार्य करे छे। अनामत मेळवा माटे गुजरात नो पाटीदार समाज छेल्ला 8 महीनाथी आंदोलन चलावी रह्यो छे, परंतु सरकार तरफथी कोई हकारात्मक वलण आपवामां आव्युं नथी। नडोवा कुंजरोवा जेवी स्थिति पैदा थई छे, त्यारे पाटीदार समाजना कद्दावर नेता अने भाजपना अग्रणी तेमज पोरबंदरना सांसद विठ्ठल रादड़ियाए पाटीदारोनी तरफेण करता जणाव्युं के जो हरियाणामां भाजप सरकार जाट समाजने अनामत आपती होय तो गुजरातमां पाटीदार समाजने शा माटे नहीं। पाटीदारोए शुरू करेला आंदोलनना 240 दिवस बाद पोरबंदरना भाजपना सांसद विठ्ठल रादड़ियाए गुजरात नी भाजप सरकार ने ध्रुजावी दे तेवू निवेदन आप। विठ्ठल भाईए जणाव्युं के गुजरात मां छेल्ला 8 महीनाथी पाटीदारो आंदोलन चलावी रह्या छे। 10 थी वधु पाटीदार युवानो शहीद थया छे, केटलाक ने देशद्रोहना गुनामां जेलमां धकेली देवामां आवे छे। हरियाणामां जाट समाजे आंदोलन शुरू कर्युं तेनी गणतरीना दिवसोमां सरकारे जाट समाजने अनामत आपवानी जाहेरात करवी पड़ी, तो गुजरातमां पाटीदारोने केम नहीं, तेओ तेमने पण गुजरात सरकारने एक अणियारो सवाल कर्यो छे। શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલામાં આગામી તારીખ 2 માર્ચ થી તારીખ 8 માર્ચ 2016 દરમિયાન પાઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પાઠોત્સવ દરમિયાન વૈદ્યપૂર્ણ કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે। પાઠોત્સવ એટલે કે જે દેવી દેવતાઓ જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોય તે દિવસને પાઠોત્સવ કહેવામાં આવે છે। જેમ લોકો પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે તે રીતે જ પ્રભુને પણ પધરાવવાનો ઉત્સવ એટલે કે પાઠોત્સવ હોય છે। પ્રભુના જન્મદિવસની ઉજવણી એટલે પાઠોત્સવ તરીકે સાંપ્રદાયને પોતાની પ્રણાલીથી આ દિવસ ઉજવે છે। સોલા ભાગવત વિદ્યાપીઠમાં આયોજિત પાઠોત્સવની વિગત આપતા પરમ પૂજ્ય ભાગવત ઋષિએ જણાવ્યું કે કુલ 7 દિવસના પાઠોત્સવમાં દર રોજ સવારે 9 થી બપોરે 1 સુધી ભાગવત સપ્તાહ, બપોરે 2 થી 5 કલાક દરમિયાન મૂળ ભાગવત પારાયણ અને સાંજે 5:30 થી 7 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું કે પાઠોત્સવના દિવસોમાં વૈવિધ્યપૂર્ણ મનોરથ પણ છે, તેમાં શ્યામ ઘાટ દીપ માલિકા, શૃંગાર માં મીનાકારી, રાજભોગમાં તિલક, પુષ્ય બગીચા, રાજભોગમાં જરીના બંગલા, ગુલાબ કુંડ બગીચા, નોમ કુંજ એકાદશી, હોળી ઉત્સવ અને ડોલ ઉત્સવનો સમાવેશ થાય છે। અમારા ઠાકોરજી છે શ્રી રસરાજ પ્રભુ, શ્રીમદ ભાગવતનું જે તત્વ એટલે કે દૈવત્વ જે છે એ ભગવાન છે શ્રી રસરાજ, અને એ શ્રી રસરાજ પ્રભુ 3 પ્રકારે શ્રીમદ ભાગવત સાથે ભાગવત વિદ્યાપીઠ નામની ભૂમિમાં જ્યાં ભગવાન કૃષ્ણ રૂપે મૈત્રેય ઉદ્ધવને અમૃત બિંદુ આપતા એકાદ અહીંયા પડ્યા છે, એટલે અહીંયા 7 પ્રકારે શ્રીમદ ભાગવત સાથે પ્રગટ થયા છે અને બિરાજે છે। તો એ રસરાજ પ્રભુનો જે પાટોત્સવ છે એટલે કે જે દિવસે અમે પાટે પધરાવ્યા એનો આપણી ભાષામાં કહીએ તો જન્મદિવસ, તો એ છે ફાગણ શુક્લ દ્વિતીયા। એ ઠાકોરજીનો પાટોત્સવ અહીંયા ઉજવાય છે એટલા માટે કે આપણે આપણો ઉજવીએ તો આપણા ઠાકોરજીનો કેમ નહીં। આ શ્રીમદ ભાગવતનું સ્વરૂપ છે, આધિદૈવિક રૂપે રસરાજ પ્રભુ જે બિરાજે છે તે શ્રીમદ ભાગવતનું આધિદૈવિક સ્વરૂપે, બાકી મકાન છે તે આધિભૌતિક અને અક્ષર અસર છે તે આધ્યાત્મિક। તો એ ઠાકોરજી ભાગવતનું સ્વરૂપ છે, કલ્યાણ કલ્પતરુ છે, કલ્પતરુ પ્રાસાદમાં બિરાજે છે, તો એનો પોતાનો સહજ સ્વભાવ છે કે જે લોકોના કલ્યાણ માટે છે તો પોતાનો જન્મદિવસ પણ એવી રીતે ઉજવે કે જેની અંદર વધારે ને વધારે લોકો સુધી શ્રીમદ ભાગવતજી પહોંચે। જે કંઈ પણ મહામંડલેશ્વરો
સદાનંદ સરસ્વતીજીથી માંડી અને દંડી સ્વામીથી માંડી અને જેટલા મહામંડલેશ્વરો છે એ બધા રોજ એક એક દિવસ આચાર્ય બાલકો પદાર પધારશે અને પોતાનો લાભ આપશે. અને ત્યાર પછી રાત્રિના કાર્યક્રમની અંદર યુવા સાંસ્કૃતિક જે મંત્રી છે યોગેશભાઈ ગઢવી એ પણ પોતાનો લાભ આપવાના છે ચારેક દિવસ, અને બધા આયોજન થવાના છે. એની અંદર નિધિબેન ધોળકિયા બધા છે, ગ્રુપ છે આખું, અને શાહબુદ્દીનભાઈ રાઠોડ છે એક દિવસ, ભીખુદાનભાઈ છે, વગેરે બીજા અનેક આયોજનો આની અંદર થવાના છે. આ ઉપરાંત 19 માર્ચ થી 22 માર્ચ 2000 દરમિયાન શયનના દર્શનમાં રાળના દર્શન થશે. ગુજરાત યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના સંયોગથી આ પાટોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 8 માર્ચના રોજ નિધિ ધોળક નીતિન દેવિકા ગ્રુપ દ્વારા કૃષ્ણ ગીતો, 9 માર્ચના રોજ શાહબુદ્દીન રાઠોડ, રણજીત વાંક અને સુખદેવ ગઢવીનો હાસ્ય ડાયરો, 10 માર્ચના રોજ ભીખુદાન ગઢવીના ગ્રુપ દ્વારા ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિટી ઓફ પરશુરામ ગ્રુપ ગુજરાત દ્વારા આગામી 28 મીને રવિવારે મહુડી ખાતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે યુનિટી ઓફ પરશુરામ ગ્રુપ ગુજરાતનું પ્રતિનિધિમંડળ રાજ્યના મંત્રી વસુબેન ત્રિવેદી તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિકાસ બોર્ડના ચેરમેન જાગૃતિબેન પંડ્યા, સાંસદ રંજનાબેન ભટ્ટને રૂબરૂમાં મળી મહુડી ખાતે મળનાર બેઠકમાં ઉપસ્થિત રહેવા ભાવમીનું આમંત્રણ પાઠવ્યું હતું, જે સંદર્ભે આ મહાનુભાવોએ ખૂબ જ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો અને બેઠકમાં હાજરી આપવાનું આશ્વાસન આપ્યું છે. ગઈકાલે યુનિટી ઓફ પરશુરામ ગ્રુપ ગુજરાત દ્વારા મહુડી મુકામે યોજાનાર બેઠક માટે વિવિધ મહાનુભાવોને આમંત્રણ આપવા માટે પ્રતિનિધિમંડળ જેમાં અંકિતભાઈ મહેતા, ડોક્ટર રમેશભાઈ શુક્લ, ભરતભાઈ રાવલ, મોનાબેન રાવલ, જીગરભાઈ દવે, નીતેશભાઈ રાવલ, જયંતિભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવો પહોંચ્યા હતા. આ ઉપરાંત આ મહાનુભાવોએ અન્ય બ્રાહ્મણ અગ્રણી એવા અમદાવાદના પૂર્વ મેયર ભાવનાબેન દવે, ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર ભાવનાબેન ભટ્ટ સહિતના મહાનુભાવોને પણ આ બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. મહુડી ખાતે યુનિટી ઓફ પરશુરામ ગુજરાતની મળી રહેલી બેઠકમાં બ્રાહ્મણોના ઉત્કર્ષ માટે કયા કયા કાર્યક્રમો રજૂ કરવા તે અંગેની સઘન ચર્ચા થનાર છે. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું કે રાજ્યમાં સ્કાઉટ ગાઈડ સંગઠન વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસની સાથે સાથે જ તેમનામાં રાષ્ટ્રભાવના, અનુશાસન તથા ચારિત્ર ઘડતરનું સિંચન કરે છે, તે માટે જ તત્પરતાથી તેઓ કાર્ય કરતા હોય છે. રાજભવન ખાતે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંગઠન દ્વારા યોજાયેલા રાજ્ય પુરસ્કાર વિતરણ સમારંભમાં રાજ્યના સ્કાઉટ ગાઈડનું રાજ્યપાલના હસ્તે સન્માન કરી પુરસ્કારો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ઓપી કોહલીએ જણાવ્યું કે અહીં ઉપસ્થિત સ્કાઉટ ગાઈડ રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે ભરપૂર પ્રયાસો કરશે તેવી મને આશા છે. ગુજરાતમાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કાઉટ ગાઈડ સંગઠનમાં જોડાય તેવા પ્રયાસો ઉપર ભાર મૂકતા રાજ્યપાલે જણાવ્યું હતું કે આ પ્રવૃત્તિ વધુમાં વધુ પ્રચાર અને પ્રસાર થાય અને જેનાથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને સમાજ પ્રત્યેની જવાબદારીથી વધુ સભાનતા કેળવાશે અને તેને પ્રોત્સાહન આપવું એ આવશ્યક છે. આ પ્રસંગે સંગઠનના ઉપપ્રમુખ જગદીશભાઈ બાવસાર સ્કાઉટ ગાઈડના સંગઠનની વિગતો આપી હતી અને આ પ્રસંગે સ્કાઉટ ગાઈડના બાળકોને સન્માનિત પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્કાઉટ ગાઈડના બાળકો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.